જય રણછોડ માખણ ચોર જય જગન્નાથના નાદ સાથે જગન્નાથ મંદિર ગુંજી રહ્યું છે. ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ભગવાન જગન્નાથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગંગા પૂજન વિધિ અને ભગવાન જગન્નાથને જળાભિષેક કરવામાં આવ્યો અને ગજવેશ શણગાર કરાયો. દર્શન થતાની સાથે જ મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને બાદમાં મહાઆરતી પણ ઉતારવામાં આવી હતી. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાને જળયાત્રા યોજાઈ હતી. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી સવારે 8 વાગે વાજતે ગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરનારે જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાબરમતી નદી સોમનાથ ભૂદરનારે ગંગાપૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નીચ મંદિરે પહોંચી હતી. બાદમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષંગવી અને પરમપૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા. તો ગંગાપૂજન અને મહાજળાભિષેક કરવામાં આવ્યો, ગજવેશના પણ દર્શન થયા અને આ સાથે જય જગન્નાથના નાદ સાથે સૌ કોઈ જળાભિષેકમાં પણ ભાગ લીધો. જોકે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત આજથી જ ગોઠવાઈ ચૂક્યો છે અને ગૃહમંત્રી પણ તેઓમાં ઉપસ્થિત રહ્યા હતા. દ્રશ્યો પણ સામે આવ્યા છે. સવારે જળયાત્રા નીકળી હતી. અમદાવાદમાં ગંગાપૂજન કરવામાં આવ્યું, જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. બસ હવે થોડાક દિવસની વાર છે, રથયાત્રા નીકળશે અને તેની લોકો પણ ભક્તો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રથયાત્રાના 15 દિવસ પૂર્વે જળયાત્રા નીકળવામાં આવે છે, જેમાં 108 કળશનું રંગરોગાન થાય છે. ત્વચા પતાકા સાથે 108 કળશ સાથે આ જળયાત્રા કાઢવામાં આવે છે. તો આ સાથે જ આ જળયાત્રામાં ભગવાનનું જળાભિષેક કરવામાં આવ્યું હતું અને તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષંગવી અને પરમપૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે અને ભક્તોને આશીર્વાદ આપશે. સુરેન્દ્રનગરના ચોટીલામાં તસ્કરોનું તરખાટ. આણંદપુર રોડ પર કરિયાણા અને રમકડાની દુકાનમાં રોકડ સહિત 12,000ના મુદ્દામાલની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે હાથ ધરી તપાસ. સુરતના વરિયાવમાં 10 વર્ષની બાળકીનું મોત. અચાનક બેભાન થતાં બાળકીને હોસ્પિટલ ખસેડાઈ હતી. સારવાર દરમિયાન મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું. બ્રેઇન હેમરેજ થવાના કારણે મોત થયા હોવાની આશંકા. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં લારી ચાલક પાસેથી રૂપિયા પડાવતા પોલીસનો વીડિયો વાયરલ. લારી ચાલક પાસે દર મહિને પોલીસકર્મી 2,000 રૂપિયાની લાંચ લેતા હોવાનો દાવો. લાંચ ના આપતા પોલીસકર્મી લારી ઉઠાવી જતા અને માર મારતા હોવાનો આક્ષેપ. છોટાઉદેપુરના નસવાડીમાં શાળા પ્રવેશોત્સવમાં અપાતી સાયકલો ખાઈ રહી છે ધૂળ. પ્રવેશોત્સવ 2023ની 400 સાયકલો હજુ સુધી વિતરણ નથી કરાઈ. સરકારી યોજનાઓ કોના વાંકી ધૂળ ખાય તેને લઈને ઉઠ્યા સવાલ. આગામી 5 દિવસ ચોમાસું તરખાટ મચાવશે. આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છ સહિતમાં 20થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. વલસાડમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી. અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડ જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવી. તમામ તાલુકામાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી. વાપીમાં 2.25 ઇંચ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી. ઉમરગામ, પારડી, ધરમપુર, કપરાડામાં પણ વરસ્યો નોંધપાત્ર વરસાદ. વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલાકી. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.
વલસાડમાં વરસાદી માહોલમાં મકાનની ગેલેરી તૂટી, જર્જરિત મકાન લાંબા સમયથી હતું બંધ, મકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. વલસાડમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડમાં. વલસાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત, ભારે વરસાદ સમયે રાહત બચાવની કામગીરી ત્વરિત કરી શકાય તે અર્થે તંત્રએ કરી તૈયારી. જૂનાગઢના સાસણમાં જામ્યો વરસાદી માહોલ, અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા ગરમીથી રાહત, સમગ્ર જિલ્લામાં છવાયું વાદળછાયું વાતાવરણ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી, કોલકાતાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બિહારના સીવાનમાં ગંડક નદીની નહેર પર બનાવેલ પુલ ધરાશાયી થયો, એકાએક પુલ ધરાશાયી થતા અનેક ગામો વચ્ચે સંપર્ક કપાયો, પુલે જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભૂટાનમાં થયેલા અનરાધાર વરસાદથી આસામમાં પૂરની સ્થિતિ, પૂરના કારણે જળમગ્ન થયેલો પુલ ગ્રામજનોએ ફરી બનાવ્યો, પુલ જળમગ્ન થતા અનેક ગામો વચ્ચે સંપર્ક કપાયો હતો, ગ્રામજનોએ સાથે મળીને લાકડા વડે ફરી પુલ બનાવ્યો. મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થાણેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઇમારત પરથી છાપરું ઉડી ફૂટબોલ ગ્રાઉન્ડમાં પડ્યું, છાપરું પડતા 5થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા, તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના વાતાવરણમાં પલટું, સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાતા પ્રવાસીઓમાં આનંદ, અરવલ્લીની પર્વતો વાદળો સાથે વાતો કરતી હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. રાજસ્થાનના અલવરમાં મેઘો મહેરબાન, અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા, ભારે વરસાદના કારણે રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા, રસ્તા પાણી પાણી થતા વાહન ચાલકો અટવાયા. દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈ લોકો પરેશાન, અનેક વિસ્તારોમાં લાંબા સમયથી ટેન્કર રાજથી લોકો ત્રસ્ત, ટેન્કરમાંથી પાણી ભરવા લોકોની પડાપડી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દિલ્હીમાં પાણીની તંગીને લઈને ભાજપના કાર્યકરોએ કર્યું પ્રદર્શન, કાર્યકરોએ દિલ્હી જલ બોર્ડ ઓફિસનો ઘેરાવો કરતા પોલીસે પાણીનો મારો ચલાવ્યો, પાણીની તંગી અંગે વિરોધ કરતા કાર્યકરો પર પાણીનો મારો ચલાવી કાર્યકરોને રોકવાના પ્રયત્નો કરાયા. અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા, ઢોલ નગારા, શરણાઈના સૂર, બેન્ડવાજા તેમજ ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા હતા, હિલોળે ચડેલા ભાવિકોનો અદભુત નજારો. વાજતે ગાજતે સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી જળયાત્રા, સાબરમતી નદીના જળથી ભરાયા હતા 108 કળશ, ગંગાપૂજન અને આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ રહ્યા હતા હાજર. 108 કળશથી ભગવાન જગન્નાથનો કરાયો મહાજળાભિષેક, સંતો મહંતોએ જગન્નાથજીની 16 સોપચાર પૂજન વિધિ કરી, ગજવેશમાં દર્શન આપ્યા બાદ ભાઈ બહેન સાથે મોસાળ જશે જગન્નાથ. યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ગોળાપૂર, જેઠ સુદ પૂર્ણિમાએ મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ, જયઘોષના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. યાત્રાધામ શામળાજીમાં હજારો ભક્તો ઉમટ્યા, જેઠ મહિનાની પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શને ભક્તોની ભીડ, હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. દેવસ્નાન પૂર્ણિમાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ, ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ, પરંપરા અનુસાર આજે જગન્નાથપુરીમાં જળયાત્રાનું આયોજન. જગન્નાથપુરીમાં જળયાત્રાને લઈને ભક્તોમાં અનેરો આનંદ, જળયાત્રાને લઈને ભગવાન ધારણ કરશે વિશેષ શણગાર, જગન્નાથ મંદિરમાં ભક્તોનું ગોળાપૂર, જય જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું પરિસર. પુરીમાં જળયાત્રાને લઈને અનેરો ઉત્સાહ, રેત કલાકાર માનસકુમારે સ્નાન પૂર્ણિમા નિમિત્તે બનાવી અનોખી રેત કલાકૃતિ, ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની મનમોહક રેત કલાકૃતિનો વિડીયો સામે આવ્યો. મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ગોળાપૂર, જેઠ સુદ પૂનમે લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મા ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી.
પરંપરા મુજબ અમરનાથમાં આજથી પૂજા અર્ચનાની શરૂઆત. અમરનાથ યાત્રા શરૂ થયા પહેલા જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે અમરનાથમાં કરાય છે પ્રથમ પૂજા. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અમરનાથની પ્રથમ પૂજામાં વર્ચ્યુઅલી જોડાયા. જ્યેષ્ઠ પૂનમ નિમિત્તે અયોધ્યામાં ઉમટ્યું માનવ મહેરામણ. ભક્તોએ રામલલ્લાના દર્શન કરી સરયુ નદીમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભીડ. જ્યેષ્ઠ પૂનમને લઈને ગંગામાં સ્નાન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. પ્રયાગરાજના સંગમ ઘાટ પર મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. જ્યેષ્ઠ પૂનમના દિવસે ગંગા સ્નાનનો અનેરો મહિમા. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું. હરિદ્વારના અલગ અલગ ઘાટ પર શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી. જ્યેષ્ઠ પૂર્ણિમાએ ગંગા સ્નાનનો અનેરો મહિમા. ઉત્તર પ્રદેશના હાપુર પ્રયાગરાજમાં ભક્તોની ભીડ. ગંગામાં સ્નાન કરી શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું. મહારાષ્ટ્રના થાણેમાં અર્જુન ટાવરમાં આગ ભભૂકી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.